વલસાડના મોગરાવાડીના તળાવમાં નાહવા પડેલા યુવાનનું તળાવના પાણીમાં ડૂબી જતા મોત. તળાવના અંદર વેલીમાં યુવાન ફસાઈ ગયો હતો. વલસાડના મોગરાવાડી મોટા તળાવની પાળ પાસે રહેતો 30 વર્ષીય યુવાન પોતાના મિત્રો સાથે તળાવમાં નાહવા જતી વખતે તળાવના પાણીમાં ગરકાવ થઈ જતા મિત્રોએ બૂમાબૂમ કરતા આજુબાજુના સ્થાનિકો તથા વલસાડ નગરપાલિકા દ્વારા ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી ડૂબી ગયેલા યુવાનની શોધખોળ કરતા અંતે તેને લાશ મળી આવતા વિસ્તારમાં શોકની કાલીમાં ફેલાઈ ગઈ હતી. વલસાડ શહેરના મોગરાવાડીના મોટા તળાવ પાસે જયેશભાઈ ગુણવંતભાઈ રાઠોડ ઉંમર વર્ષ 30 પોતાના પિતા ગુણવંતભાઈ અને માતા લીલાબેન સાથે રહે છે. બપોરે જયેશ રાઠોડ મોગરાવાડીના ગણેશ ફળિયામાં રહેતો મિત્ર સંજય મનોજ રાઠોડ સાથે મોટા તળાવમાં નાહવા માટે ગયા હતા, જે દરમિયાન જયેશ રાઠોડ તળાવના ઊંડા પાણીમાં ગરક થઈ જતા મિત્રએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી ગયા હતા. તાત્કાલિક ઘટનાની જાણ કરાતા વલસાડ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ પણ દોડી ગઈ હતી અને ડૂબી ગયેલા જયેશ રાઠોડની એક કલાક સુધી શોધખોળ કરતા જયેશ રાઠોડનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં શોકની કાલીમાં ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં વલસાડ સિટી પોલીસની ટીમ દોડી જઈ મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.